શું ખબર ગુજરાતની? ભાઈ, ખબર તો ગુજરાતના ગૌરવની છે. પહેલી વાર જાપાનના પ્રધાનમંત્રી રાજધાની દિલ્હીને બદલે સીધા અમદાવાદ પધાર્યા અને અહીંથી જ વિદાય પણ લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને એમના પત્નીનું રાષ્ટ્રીય સન્માન સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું. દેશના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય વડાપ્રધાને વિદેશી પ્રધાનમંત્રી સાથે રોડ શો યોજ્યો. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજનો લાહવો લીધો અને ગુજરાતી ભોજનનો સ્વાદ પણ માણ્યો. આ એક ઐતિહાસિક ક્ષણ છે આપણા ગુજરાતીઓ માટે. શિન્ઝો આબે અને નરેન્દ્રભાઈ મોદીએ દેશની પહેલી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કર્યો. આ બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરીને જ નહીં પણ ગુજરાતના વિકાસને સ્પીડ આપશે. બંને દેશોના વડાપ્રધાનની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે આયોજન થયું ઇન્ડો જાપાન બિઝનેસ સમિટનું. સાથે જ ભાવનગર ખાતે યોજાયો રાજ્યનો સૌ પ્રથમ કલા કુંભ મેળો, જ્યાં ગીત સંગીત અને નૃત્ય ક્ષેત્રના 2 લાખથી વધુ કલાકારોએ ભાગ લીધો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 11 જેટલા સાહિત્ય પુરસ્કારો પણ એનાયત કર્યા. સાથે જ અલંગ ખાતે નવી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળની કચેરી બની અને નવું ઓડિટોરિયમ અને આર્ટ ગેલેરી પણ. હેપી બર્થડે ટુ અવર PM. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતીના શુભ દિવસે અને પોતાના 67મા જન્મદિને પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યો અને અમરેલી ખાતે વિવિધ વિકાસ કાર્યોનો પાયો પણ નાખ્યો આપણા પ્રધાનમંત્રીએ. તો આવી જ પ્રાઉડ ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની?